સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. ડભોઈનગરની મહિલાઓ દ્વારા સારો જીવનસાથી મળે તેમજ ઘર પરિવારની સુખ શાંતિ માટે ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજની વિવિધ શિવાલયો તેમજ માતાજીના મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાથે સાથે કેવડા ત્રીજની હિન્દુ ધર્મમાં મહત્વ અને પૌરાણિક વાર્તાનું પણ પઠન કરાયું હતું. હિન્દુ ધર્મમાં ભાદરવ સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજ માતા પાર્વતી દ્વારા શિવજીને પામવા વનમાં જઈ શિવજીની આરાધના કરી પ્રસન્ન કર્યા હતા અને વરદાનમાં શિવજી સાથે તેમના લગ્ન થાય તેવી ઈચ્છા વ્યક્ત કરતા શિવજીએ વરદાન આપ્યું હતું. આ ધાર્મિક વાર્તાના પગલે દર ભાદરવી ત્રીજના દિવસે હિન્દુ મહિલાઓ પોતાના મનવાંછિત જીવનસાથી મળે તેમજ પરિણીત મહિલાઓ પોતાના જીવનસાથીના દીર્ઘ આયુષ્ય માટે તેમજ તેમના સંતાનોના આયુષ્ય માટે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી શિવજી અને પાર્વતીજીની આરાધના કરી રેતીના શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરી છે. ડભોઈ પંથકમાં પણ કુબેરેશ્વર શિવાલય, વાઘનાથ શિવાલય, પંચેશ્વર શિવાલય, હાટકેશ્વર શિવાલય તેમજ હિમજા માતા મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી શિવજીની પૂજા અર્ચના કરી સમગ્ર દિવસ ઉપવાસ રાખી આ વ્રત રાખવામાં આવ્યું હતું. આજનો દિવસ ભાદરવા સુદ ત્રીજ કેવડા ત્રીજ અખંડ સૌભાગ્યવતી બહેનો માટેનું મહત્વ પર્વ ગણવામાં આવે છે. આજના દિવસે જ્યારે ભાદરવા સુદ ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું ત્યારે પાર્વતીજીએ પોતાની સખીની સાથે ઘન જંગલ વનમાં જઈ આ વ્રત કર્યું હતું અને મહાદેવજી પ્રસન્ન થયા એટલે મહાદેવજીએ કીધું કે વરદાન માગો. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે મને તમે જ મારા પતિ સ્વરૂપ બનો. એટલે ભગવાન મહાદેવજીએ એમને તથાસ્તુ કહ્યું અને એમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું એમને આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ એમના પિતાશ્રી હિમાલય પોતાની દીકરીને શોધતા ત્યાં ગહન વનમાં આવ્યા છે. અને જ્યારે પાર્વતીજી એ પૂછવા લાગ્યા છે કે હે દીકરી, તું અહીંયા ક્યાં ગહન વનમાં શા માટે આવી છે, ત્યારે જે હિમાલયે દીકરી માટે જે લગ્નનો પ્રસ્તાવ વિષ્ણુ પાસે નારદજીને પ્રગટ કર્યો હતો ત્યારે દીકરી એવું કીધું કે મારે વિષ્ણુ સાથે નહીં પણ મહાદેવજી શ્રીને હું મારા મનથી પતિ રૂપે વરી ચૂકી છું. એટલા માટે મહાદેવજી એટલા માટે અખંડ સ્ત્રીઓનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત રહે એટલા માટે આ હરતાલિકા વ્રત કરવામાં આવે. અચ્છા, ક્યાં ક્યાં ડભોઈની અંદર કરવામાં આવ્યું છે? ડભોઈની અંદર મહાદેવના મંદિરોમાં, શિવાલયોમાં, જેમ કે હિંજા માતા મંડળ યુવક મંડળના પરિસરની અંદર હાટકેશ્વર મહાદેવ છે, હિંજા માતાનું મંદિર છે, પછી બોલતા મહાદેવ ગાડી છે, ત્યારબાદ એવા અમુક ઘણા બધા શિવાલયોની અંદર આ હરતાલિકા વ્રત કરવામાં આવે. ડભોઈથી હિતેશ જોશીની રિપોર્ટ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ.